મને તો એવું લાગે છે કે જીવનના એટલા બધા પ્રસંગો એ જીવંત રીતે જીવ્યા છે કે એ પ્રસંગોની એક હારમાળા થઈ મહાત્મા તરીકે એમના કોઈ બે ત્રણ પ્રસંગો આપ અમારી સાથે શેર કરો મને તો એવું લાગે છે કે જીવનના એટલા બધા પ્રસંગો એ જીવંત રીતે જીવ્યા છે કે એ પ્રસંગોની એક હારમાળા થઈ એને પરિણામે એ મહાત્મા થયા છે એમણે પોતે કહ્યું છે કે મને તમે મહાત્મા ગણો છો હું પોતે મારી જાતને મહાત્મા ગણતો નથી તમે એક વસ્તુ વિચારો કે મહાત્મા કેવો હોય એનું એક જ જો પ્રસંગ મારે કેવો હોય તો પંદરમી ઓગસ્ટે જ્યારે ભારત સ્વતંત્ર થયું અને ભારતના રાષ્ટ્રધ્વજ જ્યારે લાલ કિલ્લા ઉપર ફરકતો હતો ત્યારે કદાચ આજે આપણે વિચારીએ તો એમ લાગે કે ત્યાં એક માણસ તો હોવો જ જોઈએ એના વગર કોઈથી રાષ્ટ્રધ્વજ ફરકાવી ન શકાય એ વ્યક્તિનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધી જ હોઈ શકે પણ મને તમને સૌને આશ્ચર્ય વચ્ચે ત્યાં મહાત્મા ગાંધી હાજર રહ્યા નથી જ્યારે આપણે લોકો ફ્રીડમ એટ મિડ નાઇટનો જશ્ન મનાવતા હતા ત્યારે મહાત્મા ગાંધી છે દૂર નોવાખલીની અંદર કોમી દાવાનળ ચાલતો હતો એમાં ઉઘાડે પગે લોકોને શાંત પાડવા માટે ઘૂમતા હતા એમને કહેવામાં આવ્યું કે બાપુ તમારા જીવ ઉપર જોખમ છે તમારું ત્યાં જવું યોગ્ય નથી હવે આપણને આઝાદી મળી ગઈ છે આપણે એને નિપટી લેશું એને કહ્યું આઝાદી મળી એ મારો ઉદ્દેશ્ય નહોતો પણ ભારતનો દરેક નાગરિક એકબીજા સાથે સમાન રીતે સૌને સરખા ગણીને જીવતા શીખે એ મારો ઉદ્દેશ છે તમે કલ્પી શકો કે જે માણસે આપણને સ્વતંત્ર કરવા માટે થઈને હાથ જગાવી એ સ્વતંત્રતાના જશ્નમાં ગેરહાજર હોય આ રીતે એ મહાત્મા છે મહાત્મા તરીકે નાનામાં નાની વાત હોય નાનામાં નાના બાળકનો પ્રશ્ન હોય કે બહુ મોટા સે સેવકનો પ્રશ્ન હોય એને સોલ્વ કરવાનું કામ ગાંધીએ કર્યું હું અહીંયા એક નાનકડો પ્રસંગ તમને ટાંકું ચંપારણનો સત્યાગ્રહ ચાલતો હતો અને ચંપારણના સત્યાગ્રહ વખતે કેટલાય સેવકોને લઈને બાપુ નીકળ્યા સવારના પોરમાં અને ચાલતા ચાલતા આગળ વધ્યા એ વખતે ઘણા બધા દર્દીઓ છે એવો પણ બાપુની સાથે જોડાણ બાપુને ખબર હોય કે એની સાથે કોણ જોડાણું છે મને તમને ખ્યાલ છે કે દાંડીના સત્યાગ્રહમાં કોણ બોતેર સત્યાગ્રહીઓ આવશે એની યાદી ગાંધીએ પોતે તૈયાર કરી હતી અને એ ચંપારણના સત્યાગ્રહની અંદર જ્યારે આગળ વધ્યા અને થોડોક આગળ ગયા પછી બાપુની નજર પડી અને એક માણસ એને ગેરહાજર લાગ્યો એણે પૂછ્યું કે કેમ દેખાતો નથી એ તો કે બાપુ એને જરા તકલીફ થઈ એટલે પાછળ રોકાઈ ગયા છે શું તકલીફ થઈ તો કે એને ઘામાંથી લોહી નીકળ્યું છે બાપુએ કહ્યું કે તો રક્તપિતના દર્દીને નીકળે તો હા બાપુએ રક્તપીતનો દર્દી છે એટલે એક ઝાડ નીચે વિસામો કરી બેસી ગયો છે ગાંધીએ તાત્કાલિક સાથીઓને કહ્યું કે તો આપણે આગળ કેમ નીકળી ગયા આપણે એની સાથે રહેવું જોઈએ અને કોઈ આવે કે ન આવે એ પહેલાં દોઢથી બે કિલોમીટર ગાંધી પાછા ફર્યા અને એમણે પહેલાં માણસને ઝાડ નીચે બેઠેલો હતો એને શોધી કાઢ્યો પોતાનું ઉપવસ્ત્ર ફાડી નાખીને એની પાટાપિંડી કરી બે વ્યક્તિઓને કહ્યું કે તમે આને આશ્રમમાં ફરી પહોંચાડો અને ફરી પહોંચે એની કાળજી લીધા પછી ગાંધીએ સત્યાગ્રહ આગળ ધપાવ્યો હું તમને એવું પૂછું આજે કોણ વ્યક્તિ આવું કરી શકે પોતાનું કામ પોતે સમયસર અને વધુ પ્રચાર પ્રસારથી થાય એના માટેની કાળજી પહેલાં લે કોઈને સોંપી દે કે આને સાચવી લેજો આ મહાત્મા છે મહાત્મા આપણે કહીએ એને સમજવું હોય તેના જીવનના અનેક પ્રસંગોમાંથી આપણે પસાર થવું પડે ખરેખર સાચી વાત છે ગાંધીજી એ સત્યાગ્રહથી વધુ પડતા જાણીતા છે અને એમનો સત્યાગ્રહ એ અહિંસક પણ રહેતો અને અંગ્રેજોના વિરોધમાં પણ હતો તો સર હું આપને એક પૂછવા માગીશ કે સત્યાગ્રહ જે છે એ જો આજના સમયે કરવામાં આવે તો એ કેટલી હદે કારગર સાબિત થાય આજનો માહોલ એટલા માટે કહું છું કે આજનો માહોલ પૂરેપૂરો અસત્યનો ચાલે છે દંભનો ચાલે છે વેલ્યુનો નહીં ન્યુસન્સ વેલ્યુનો ચાલે છે હવે એમાં તમારે એ વિચારવું પડે કે તમારું સત્ય તમારા પૂરતું છે કે શાશ્વત સત્ય છે તમારું સત્ય તમારા બેનિફિટ માટેનું છે કે ના બહુજન હિતાય બહુજન સુખાય આ સત્ય છે પહેલો મુદ્દો આ કે તમારા સત્યને તોડી જુઓ એ જો સર્વતો કલ્યાણ માટે હોય તો એ સત્ય છે એ સ્વીકારો અને એના માટેનો આગ્રહ રાખો બીજો મુદ્દો એ આગ્રહ રાખ્યા પછી એ સત્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારો સત્યાગ્રહ ટપવો જોઈએ ત્રીજો મુદ્દો સત્યાગ્રહનો અર્થ કોઈને ખલેલ પહોંચાડવાનો નથી કોઈની ઉપર દમન કરવાનો નથી તોડફોડ કરવાનો નથી તમારે તમારી જાતને સજા આપવાની છે ગાંધીજીએ જ્યારે જ્યારે કંઈ કર્યું ત્યારે પોતે પોતાની જાતને સજા આપી આફ્રિકાની અંદર પણ આશ્રમમાં જ્યારે એવા બનાવો બન્યા ત્યારે એ ડિક્લેર કરી દે કે આજથી હું ત્રણ દિવસ ઉપવાસ કરીશ કોઈને સજા નહીં મારી જાતને સજા સત્યનો આગ્રહ મારા ઉપર કોઈ પ્રકારના એક વ્રત નિયમ લઈને કરવાનો છે કોઈને કન્વિન્સ કરવા માટે અન્ય ઉપર કાંઈ ઠોકી બેસાડવું એ સત્યાગ્રહ નથી